નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું કૃષ્ણ પટેલ. આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો. દહેગામ કંપનીને ડીલરશીપ લેવાના નામે હરિયાણાના દંપતીએ રૂપિયા 22 લાખનો ચૂનો લગાવ્યો. પશ્ચિમ કચ્છમાં તસ્કર રાજ. માધાપરના 4-4 મકાનોમાંથી સામૂહિક ગરફોડ. ગાંધીનગર સચિવાલય બહાર ઝાડ ઉપર યુવાન આપઘાત કરવા પહોંચ્યો. સુરત ગ્રાઉન્ડની વચોવચ મહિલાની ઘાતકી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી. અમરેલીમાં મિત્રના બર્થડેમાં ડાન્સ કરી રહેલો યુવાન ઢળી પડતા બાદ મોત. વડોદરા જિલ્લા ભાજપ દ્વારા પહેલીવાર પૂર્વ હોદ્દેદાર પાસે પક્ષના નાણાં વસૂલવા પોલીસની મદદ લેવાઈ. વડોદરા બાઇક લઈને જતા વિદેશી વિદ્યાર્થીને વાહને ટક્કર મારતા મોત નિપજ્યું. વડોદરા સ્વાઇન ફ્લૂની સારવાર લેતી 70 વર્ષની મહિલાનું મોત થયું. વડોદરાની મહિલાએ -32 ડિગ્રી ઠંડીમાં થીજેલ પેંગોંગ લેક પર હાફ મેરેથોન પૂરી કરી. નાના ચિલોડામાં એસજી હાઈવે પર પોલીસને જોઈ બુટલેગર દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થયો. અમદાવાદમાં વટામણ પાસેની હોટલમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું. સુરત ચુરુ જતી બસના ટાયરમાં હવા ભરતી વખતે ટાયર ફાટતા ડ્રાઈવર 8 ફૂટ ઉછળ્યો. ઘટના સ્થળે જ મોત. દાહોદમાં નકલી ચોરી કૌભાંડ મામલે તાત્કાલિક પ્રયોજન અધિકારીની ધરપકડ કરવામાં આવી. સુરત બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટ રિપેર ન કરાતા ઓપરેશન મેન્ટેનન્સનો ઇજારો રદ કરાશે. લોકસભા ચૂંટણી 2024 ગુજરાતમાં આપ કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે ગઠબંધન.